લોકડાઉન વધારવામાં આવશે તો પણ કોઈપણ જાતની તકલીફ નહીં પડે। સ્વાભાવિક રીતે દર બુધવારે કેબિનેટની બેઠક તો હોય જ છે। લોકડાઉનના હિસાબે છેલ્લી બે કેબિનેટ માનીય મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી કરવાનું નક્કી કર્યું, એટલે આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં પ્રશ્નો હોય એની ચકાસણી આપણે કરી શકીએ। 1 એપ્રિલથી રાજ્યના NFSA કાર્ડ ધારકો, મેં ત્યારે પણ કીધું હતું કે 65,40,000 જે NFSAના કાર્ડ ધારકો છે એને મફતમાં વિનામૂલ્યે અનાજ આપવાનો રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નિર્ણય કર્યો હતો। 1 એપ્રિલથી સમગ્ર રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાન ઉપરથી આ અનાજનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું। આ અનાજનું વિતરણ અત્યારે રાજ્યની અંદર લગભગ પૂર્ણ થઈ ગયું છે અને 61,20,000 એટલે અંદાજે 93% લાભાર્થીઓને આ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। અત્યારે પણ આ વિતરણની વ્યવસ્થા ચાલુ છે, ક્યાંય લાભાર્થીઓ બાકી રહી ગયા હોય તો આ દુકાનો ઉપરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે। અને એવી રીતે 3,40,000 એવા કાર્ડધારકો છે કે જે નોન NFSA BPLની અંદર હતા, એમાં પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલ નિર્ણય લીધો અને આવા 15 લાખ જનસંખ્યાને પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે અન્નભ્રમ યોજના માનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી અને રેશન કાર્ડ વગરના એવા લોકોને વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય કર્યો હતો અને અંદાજે 4.5 લાખ કલેક્ટરશ્રીઓને અધિકૃત કરતા અને રાજ્યની અંદર 4.5 લાખ એવા પરિવારો કે જેની પાસે રાશન કાર્ડ નથી એવા પરિવારોને પણ અનાજ વિતરણની વ્યવસ્થા હાલની તબક્કે એની કામગીરી ચાલી છે। જ્યાં જ્યાં રેશન કાર્ડ વગરના પરપ્રાંતિય લોકો હોય, ઝૂંપડપટ્ટી અંદર રહેતા હોય અને જેની પાસે રેશન કાર્ડ ન હોય એવા લોકોને પણ વિનામૂલ્યે અનાજની અત્યારે નોંધણી પણ ચાલુ છે અને અત્યારે એનું વિતરણ પણ ચાલુ છે। એટલે એક પુરવઠા વિભાગે કહી શકાય કે સારામાં સારી કામગીરી કરી અને 1 એપ્રિલથી લઈ અત્યાર સુધીમાં 94% ઉપરના લોકોને વિનામૂલ્યે અનાજનો જથ્થો આ મંથ દરમિયાન પૂરો પાડી દેવામાં આવ્યો છે। જીવન જરૂરિયાતની તમામ આવશ્યક ચીજ વસ્તુઓ એને નિયંત્રણમાં રાખવા માટે પુરવઠા વિભાગ સતર્ક છે। ઓઇલ મિલરોને પણ ચાલુ કરવાની મંજૂરીઓ આપી દેવામાં આવી છે, એટલે ભાવો જળવાઈ દે, ક્યાંય કોઈ લોકો કાળા બજાર કરતા હોય, સ્ટોક કરતું હોય એની ઉપર પણ અમારી આખી ટીમ બનાવી મોનિટરિંગ કરી જિલ્લા લેવલની કમિટી હોય, સ્ટેટ લેવલની કમિટી એમાં દરોડા પાડી રહ્યા છે, એટલે આવશ્યક તમામ ચીજવસ્તુઓના ભાવ વધે નહીં। તો આ તરફ જયેશ રાદડિયા પણ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે અને જે મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે તે હજુ પણ કરવામાં આવી રહ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અને ખાસ અન્નભ્રમ યોજના વિશે પણ તેમણે જણાવ્યું કે જે લોકો પાસે રેશન કાર્ડ નથી તેમની પણ અત્યારે નોંધણી થઈ રહી છે અને તેમને પણ અત્યારે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે।